નમસ્કાર દર્શક મિત્રો કે ટીવીના વિશેષ કાર્યક્રમમાં કૃષિ દરપણમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે નિષ્ઠા ખેડૂત મિત્રો આજે આપણે કૃષિ દરપણ કાર્યક્રમમાં ચર્ચા કરીશું ફળ પાકોમાં કાળજી વિશે ખેતી પાકોમાં ફળ પાકો અગત્યનું મોખરાનું સ્થાન ધરાવે છે તેના ઉત્પાદનમાં ખેતી વિષયક માવજતો અગત્યનો ભાગ પણ ભજવે છે ગુજરાતનું ખેડૂત હવે બિન પારંપરિક ખેતી કરીને ફળ પાકો લેતો હોય છે ફળ પાક લેવાથી ઓછી જગ્યામાં વધુ પાક પણ લઈ શકાય તેમ છે અને બજારમાં તેનું વધુ મૂલ્ય મેળવી આવક વૃદ્ધિ પણ કરી શકે છે ભારત દુનિયામાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઇના પછી બીજા ક્રમે આવે છે સાથોસાથ એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે ફળ પાકો અને શાકભાજી પાકોમાં ઉતારા પછીનો બગાડ પણ ઘણો મોટો એટલે કે ત્રીસ ટકા જેટલો છે જેની કિંમત એક લાખ કરોડ જેટલી થવા જાય છે યુકે અને ઓસ્ટ્રેલિયામાં જે કંઈ ફળ અને શાકભાજી પાકે તેટલો પાક ચીન અને ભારતમાં બગડી જાય છે વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે આંતરરાષ્ટ્રીય પ્રમાણો પ્રમાણે વીણીથી માંડીને વપરાશ સુધીના દરેક તબક્કે નવા અભિગમો અને આયામો અપનાવવાના અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આપણે ત્યાં થોડા છૂટાછવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ જ્યાં સુધી સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં ન આવે ત્યાં સુધી ધારા જે લક્ષ્યો છે તે પામવા ખૂબ જ અઘરા છે પ્રથમ આવા મોડલ વિકસાવવાને સફળતા બાદ તેનો વ્યાપ વધારવો જોઈએ ફળપાકોમાં કેવી રીતે યોગ્ય કાળજી લઈને ઉત્પાદન વૃદ્ધિથી લઈને સાથોસાથ મૂલ્યવર્ધન કરવું જોઈએ ત્યારે અનેક મૂંઝવતા સવાલોના ઉત્તરો મેળવીશું

ઘણા બધા વિસ્તારની અંદર નુકસાની કરેલી છે તો જેની અંદર આપણે મોટા ભાગના બધા એરિયાની અંદર વરસાદનું વિસ્તાર જોવા મળેલો છે અને મુખ્ય પાકોની અંદર વાત કરીએ તો કેરી છે કેળા છે દાડમ છે વગેરે બીજા ઘણા બધા ફ્રૂટ પાકો છે કે જેની અંદર નુકસાની આપણે જોવા મળેલી છે તો સૌ વાત કરીએ કેરીની અંદર તો કેરીની અંદર અત્યારે ઉતારવાનો ટાઈમ ચાલી રહ્યો છે તો સામાન્ય રીતે ગીર વિસ્તારની અંદર અત્યારે પચીસ ત્રીસ ટકા જેવું કેરી પાકીને ઉતરવાનું શરૂ થઈ ગઈ છે કચ્છની અંદર હજી અત્યારે ઉતરવાનું શરૂ થવાનું બાકી છે તો આ સમયગાળાની અંદર જ્યારે વરસાદ આવતો હોય તો ફળમાખી ઉપદ્રવ થવાનો એક ચાન્સ ઘણી વખત રહેતો હોય છે તો ફળમાખીના નિયંત્રણ માટે આપણે મિથાઈલ યુઝિનોલ જેવા જે ટ્રેપ આપણે મૂકવાના આવે છે કે પ્રતિ એકરમાં બેથી ત્રણ ટ્રેપ મિથાઈલ યુઝિનોલના પ્રકાર આપણે મૂકી શકતા હોઈએ છીએ આ સિવાય પિયત વ્યવસ્થાપનની અંદર પણ જોઈએ તો અત્યારે ઓલરેડી પાણી વધી જવાને કારણે આપણા એક્સટર્નલ પિયત જે આપણે નોર્મલી આપતા હોઈએ એ જરૂર નથી અને જો જરૂર જણાય તો હલકું આછું પિયત આપણે આપી શકીએ છીએ બીજું જે કચ્છ એરિયા અને સાઉથ ગુજરાત એરિયા છે કે જ્યાં અત્યારે પાકવા કેરી પાકવાનું સમય થઈ ગયો છે અને હજુ ઉતરવાનું બાકી છે તો એ વિસ્તારની અંદર આપણે પોટાસવાળા ખાતરો ઝીરો જીરો પચાસ છે કે મિરોડા પોટાશ છે કે બીજા કોઈ પણ પોટાશ જેની અંદર આવતો હોય પોટેશિયમ નો જે સોર્સ હોય તો એવા આપવાથી આપને પાકવાની અંદર વધારો જોવા મળે છે મીઠાશની અંદર પણ સુધારો જોવા મળે છે અને ટેસ્ટ અને સુગંધની અંદર પણ સારો એવો સુધારો જોઈ શકાય છે આ ઉપરાંત બીજી એક વસ્તુ આપણે કરીએ કે જે ફળ માખીનું ઉપદ્રવ મોટા ભાગે વરસાદવાળા વાતાવરણની અંદર ભેજવાળું વાતાવરણ હોય ત્યારે થતો હોય છે તો એના માટે બજારની અંદર અત્યારે હર્બલ ઓઇલ આધારિત ઉત્પાદનો મળે છે જે જેનો છંટકાવ આપણે લઈ લેતા હોય ઝાડની અંદર જ આપણે પ્રતિ ઇમેલ પ્રતિ લિટર બે લી બે ઇમેલ મુજબ જો એનો સ્પ્રે લઈ લેવામાં આવે તો બારથી પંદર દિવસ સુધી ફળ માખીના નિયંત્રણ કે એનો વિકાસ કે એની એન્ટ્રી આપણે ટાળી શકીએ છીએ અને આપણા ફળને સુરક્ષિત રીતે હાર્વેસ્ટ કરીને બજારની અંદર મોકલી શકીએ છીએ તો ફળોના રાજા ગણાતા કેરીના પાકમાં અત્યારે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ સૌથી વધારે તો અત્યારે જેવી રીતે વાત કરીએ તો ફળમાખીનું નિયંત્રણ ફળની અંદર રંગ લાવવા માટેનું મેચ્યોરિટી લાવવા માટેનું જે કંઈ પો પોટાશ તત્વ જરૂરી છે તો એ પોટાશ માટે પોટાશનું એપ્લિકેશન આપવું જરૂરી છે ફળમાખીના નિયંત્રણ માટે જે આવા મિથાલ ટ્રેપ મળે છે એ લગાવી શકાય છે આ સિવાય બજારની અંદર અવેલેબલ ઉત્પાદનો જે છે હર્બલ આધારિત કે જેઓ કોઈના સ્પ્રે કર્યા પછી પણ કોઈ જાતનું નુકસાન નથી કરતા અને કદાચ ખાવામાં પણ આવી જાય તો પણ એ નુકસાનકારક નથી તો એવા સ્પ્રે આપણે લઈને આપને આપણા પાકને ફળ માખીથી બચાવી શકીએ છીએ જયેશભાઈ દાડમના પાકમાં હાલના તબક્કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દાડમની અંદર વાત કરીએ તો હાલની અંદર જે કચ્છ વિસ્તાર છે તો ત્યાં આરામનો બંને મોટાભાગના જે એરિયા છે ડીસા લાખણી થરાદ પટ્ટો ઉત્તર ગુજરાત અને કચ્છ તો બંને જગ્યાએ અત્યારે દાડમની અંદર આરામનો સમય ચાલી રહ્યો છે તો આ સમય દરમિયાન આપણે મુખ્યત્વે જે જેને આપણે સ્ટોરેજ કહેતા હોય કે જે આ નેક્સ્ટ સિઝન માટે ખોરાકનો સંગ્રહ કરવો જરૂરી છે તો એના માટે એના પગલાંઓ હાલમાં અત્યારે લેવા જરૂરી છે જેમ કે છાણિયું ખાતર ભરી દેવું છાણિયું ખાતર ભર્યા પછી એને વ્યવસ્થિત ડિકમ્પોઝ થવા માટે ડીકમ્પોઝરનો ઉપયોગ છાણિયા ખાતરની સાથે અથવા તો ડ્રીપ દ્વારા કરીને જે કાંઈ છાણિયું ખાતર આપણે ભરેલું છે તો એનું પૂરેપૂરું સળવાનું મળી અને પૂરા પોષક તત્વ એમાંથી મળી રહે એના માટે ડીકમ્પોઝરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ સિવાય સ્ટોરેજ માટે જે માઇક્રોન્યૂટ્રિન્ટ આપણે કહેતા હોઈએ છીએ કે જિંક બોરોન કોપર મેંગેનીઝ અને આયરન તત્વો ધરાવતા માઇક્રોન્યૂટ્રિન્ટ બજારની અંદર ઉપલબ્ધ છે તો એનો સ્પ્રે એકથી બે વખત લઈ લેવાથી ફળની ઝાડની અંદર જે કંઈ પત્તાના સ્ટોરેજ માટે જરૂરી પોષક તત્વોની ઉણપ હોય એ આપણે પૂરી કરી શકીએ છીએ અને જ્યારે આપણે નવા ફળ બેસાડવા માટેનો સમય થતો હોય એટલે ઉત્તર ગુજરાતની અંદર ધારો કે દસ જૂનની આસપાસ આપણે ઇથેફોલ છંટકાવ કરતા હોઈએ છીએ તો એ સમય પહેલાં પહેલાં જ્યારે આવા સ્પ્રે લઈ લે તો જે ઝાડની મજબૂતાઈ અને એની પ્રતિકારક શક્તિ વધી જતી હોય છે જેના હિસાબે આપને ફળ ધારણ સારું મળી શકે છે જયશભાઈ ફળપાકોમાં પાકોમાં નિંદણ અગત્યનો ભાગ ભજવે છે તો તેના માટે તો શું કાળજી રાખે નિંદમણની વાત કરીએ તો મોટાભાગે જે મોટા ફળ પાકો છે કે જેની અંદર છ સાત ફૂટથી વધારે બે ઝાડ વચ્ચેનું અંતર છે તો તેમાં મુખ્યત્વે આપણે ગ્લાઇફોસેટ અને પેરાક્વેટ ડાયક્લોરાઈડ નીંદાવણનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ બંને કેમિકલના વધારે વપરાશથી ઝાડ ઉપર ઘણી વખત પ્રતિકૂળ અસરો પડતી હોય છે તો જ્યારે જ્યારે પણ આપણે એ ગ્લાઇફોસિટ અને પેરાક્વેટનો ઉપયોગ કરતા હોય ત્યારે વ્યવસ્થિત હૂડ રાખી અને વ્યવસ્થિત માપથી અને પૂરતો ભેજ જાળવીને દવાનો છંટકાવ કરવો જરૂરી છે બીજા નંબરમાં જો આપણે કેમિકલ દવાઓનો છંટકાવ નથી કરવો તો પછી હાથેથી કે ટ્રેક્ટર દ્વારા કે પછી કોઈ પણ મજૂર દ્વારા આપણે નિનામણનું નિયંત્રણ કરાવી શકતા હોય છે અને બીજી વસ્તુ એ છે કે જે આપણો નિનામણ થયેલો કચરો છે એની ખેતરની બહાર નહીં ફેંકતા એ જ જગ્યા પર રાખીને મલ્ચિંગનું કામ લઈને પણ એક સારું એમાંથી પોષક તો ફરીથી પાછા આપણે મેળવી શકતા હોઈએ જયેશભાઈ કેળાના પાકમાં હાલના તબક્કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેળાની પાકની અંદર જોઈએ તો હાલની અંદર ત્યાં કેળાની અંદર મોટા ભાગે ગ્રોથ ફેઝ એટલે કે ઝાડનો વિકાસનો ફેઝ શરૂ છે એ જે જનરલી જાન્યુઆરીથી માર્ચની અંદર જેનું વાદળ હોય છે એનો અત્યારે ઝાડ વિકાસ થવાનો ટાઈમ સમય છે તો આ સમયની અંદર આપણે મુખ્યત્વે નાઇટ્રોજન અને ફોસ્ફરસવાળા ખાતરોનું એપ્લિકેશન આપતા હોઈએ છીએ બીજું જે કંઈ ફૂગના રોગો જોવા મળતા હોય છે એ ધારો કે સિગાટોકા છે કે લીફ સ્પોટ છે કે સુકારો પનામાં વિલ્ડ છે તો ફૂગને લગતા રોગો માટે ફૂગનાશકોનો સ્પ્રે લગભગ પંદરથી વીસ દિવસના અંતરે આપણે લેવો જરૂરી છે આ ઉપરાંત જે કાંઈ અત્યારે વધારે વધારે ટેમ્પરેચર અને વિષમ પરિસ્થિતિઓ સામે ટકી શકવા માટે એક પ્રોડક્ટ આવે છે હોર્ટિકલ્ચર મિનરલ ઓઇલ તો આ પ્રોડક્ટને આપણે બધા ફૂગનાશકની સાથે વાપરી શકીએ છીએ અને ત્રણથી પાંચ એમ એલ પ્રતિ લિટર પ્રમાણે લઈ અને કોઈ કોઈપણ ફૂગનાશકની સાથે જો ભેળવવામાં આવે તો બધી વિષમ પરિસ્થિતિઓ જેવી કે વધારે તાપ કે વધારે પડતું પાણી કે એની સામે છોડની ટકી શકવાની ક્ષમતા અલગ બની જાય છે અને જે કાંઈ બેક્ટેરિયા અને ફૂગના રોગો છે તો એનું આવવાનું પણ એકદમ આપણે ઘટાડી શકતા હોઈએ છીએ તો આ હોર્ટિકલ્ચર મિનરલ ઓઇલનો છટકાવું કેડા માટે કરવો એક કે કે જરૂરી બાબત છે તો કહી શકાય છે તો જયશભાઈ પપૈયાના પાકમાં હાલના તબક્કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હા પપૈયાના પાકની અંદર વાત કરીએ તો હાલની અંદર એની અંદર પણ ગ્રોથ ફેઝ જ ચાલતો હોય છે કે જેની અંદર હમણાં માલ આવવાની શરૂઆત હોય કા તો આવી ગયો હોય છે તો ફ્લાવરિંગ થઈ ગયાના શરૂઆતમાં મુખ્યત્વે તેની અંદર રોગની અંદર ડાવની મીડ્યુ કે જોવા મળતો હોય છે કે જેને આપણે એક નીચી જાતની ફૂગ છે અને પીળા ધાબા પાતતા ઉપર દેખાતા હોય છે અને સમયાંતરે આખું પત્તું પીળું પડી અથવા તો ફ્રૂટ પીળું પડી અને નીચે પડી જતું હોય તો આને નિયંત્રણ માટે મેટાલેક્સિલ મેન્કોઝિવ અથવા સાયમેક્સિનિલ મેન્કોઝિવ ટાઈપની દવાઓનો આપણે સમય અંતરે છંટકાવ બારથી પંદર દિવસના અંતરે લઈ લેવો જોઈએ અને જો જરૂર જણાય તો જમીનની અંદર પણ અમેટાલેક્સી મેન્કોજીપ દવા પ્રત્યે એકર પાંચસો ગ્રામ મુજબ આપણે પીવડાઈ શકતા હોઈએ છીએ જશભાઈ હોય તરબૂચ ખાય બધા તરબૂચના બાબતોનું ધ્યાન રાખી શકાય છે હા અને તરબૂચનું પણ અત્યારે એકદમ જોરમાં છે તો તે તરબૂજની અંદર વાત કરીએ તો મુખ્યત્વે હાલની અંદર જોવા જઈએ તો મુખ્ય પ્રશ્ન નેમેટોડનો હોય છે એ જેના હિસાબે જ્યારે ફ્રૂટ પાંચસો ગ્રામથી મોટી સાઇઝનું થાય ત્યારે અચાનક છોડું આખે આંખો સુકાઈ જતો હોય છે અને છોડને નુકસાની આપણે જોવા મળતી હોય તો નેમેટોડના નિયંત્રણ માટેની દવાઓ આપણે જ્યારે પાકની અવસ્થા પંદરથી ત્રીસ દિવસની હોય ત્યારે વાપરી દેવી જોઈએ અને કોઈપણ ફૂગના રોગો જેવી રીતે સુકારાની અસર હમણાં વાત કરી બપાઈની અંદર તો એના માટે પણ મેટાલેક્સી એન્કોઝેબ કે સાઈમોગઝેલ એન્કોજેબનો સ્પ્રે આપણે લઈ શકતા હોય છે બીજું વાત કરીએ કે જ્યારે પાકવાની અવસ્થા આવે છે ત્યારે ફળમાખીનો ઉપદ્રવ જેવી રીતે આંબામાં જોવા મળે છે એવી રીતે ટેટી તરબૂચમાં પણ જોવા મળે છે અને એ એટલું બધું નુકસાન કરતું હોય છે કે જ્યારે આપણે ફ્રૂટ ઘરે લઈને આવીએ ત્યારે એક બે દિવસ પછી ખબર પડે કે આની અંદર તો ઈયળ પડી ગઈ છે તો એનાથી બચવા માટે આપણે મિથાઇલ યુઝિનોલવાળા ટ્રેપનો ઉપયોગ કરી શકીએ પ્રતિ એકર છથી સાત ટ્રેપ મૂકીને અને બીજું જે મેં પહેલાં જ વાત કરી એમ કે હર્બલ ઓલ આધારિત દવાઓ જે છોડ જ્યારે છંટકાવ આપણે કરી દે છે તો ફ્રૂટથી ફળ માખીને દૂર રાખવાનું કામ કરે છે જશભાઈ અત્યારે કેરીની આવક ને ઘટ અને તેમાં એવું જાણવા મળ્યું છે કે કેરીમાં ઈયળો દેખાય છે તો તેવા ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તેઓ પાક પકવતા હોય છે એટલે સામાન્ય રીતે જે ફ્રૂટ ફ્લાય છે એનું જીવનચક્ર એવું છે કે જ્યારે આપણું ભેજ વધારે મળે અને તાપમાનની અંદર વધારે પડતું વેરિએસન જોવા મળે ત્યારે એ ઉપદ્રવ જોવા મળતો હોય છે તો સામાન્ય રીતે દર વર્ષે આપણે જૂન મહિનાની અંદર પહેલો વરસાદ થઈ જાય પછી એ જોવા મળતી હોય છે પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વરસાદ વહેલો થઈ ગયો છે તો હવે એવો ચાન્સ છે કે જે ફ્રૂટ ફ્લાય છે એ કેરીને અંદર ડેવલપ થઈ શકે અને કદાચ આવનારા દિવસોમાં એ ફ્રૂટ ઉપર જોવા પણ મળી શકે તો એના માટે એડવાન્સ સ્પ્રે આપણે અત્યારથી ખેડૂતો લઈ શકે છે અને જેવી રીતે વાત કરીએ મિથાલોજીનોલવાળા ટેરપનો તો એ ટ્રેપનો પણ ઉપયોગ કરી શકે છે જયેશભાઈ જ્યારે ફળ પાકોની વાત કરી રહ્યા છે તો જ્યારે બીજ જ્યારે રોપાય તેવા સમય ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ બીજની અંદર જ્યારે વા ધારો કે ટેટી તરબૂજ છે કે બીજા એવા પાક છે કે જેના બીજથી આપણે એનું વાવેતર કરતા હોય તો સૌપ્રથમ તો બીજને માવજત આપણે આપી દેવી જરૂરી છે કે જેના હિસાબે કોઈપણ જંતુઓ અને ફૂગના એટેક શરૂઆતના ત્રીસથી પચાસ દિવસ સુધી ના લાગે અને જે કંઈ છોડનો વિકાસનો તબક્કો છે પહેલાં ત્રીસથી પચાસ દિવસનો તો એકદમ હેલ્ધી નીકળી જાય અને જે છોડ છે આપણે સારો મળે જેના હિસાબે આપણે વધારે ફ્રૂટ અને વધારે ઉત્પાદન મેળવી શકતા હોય તો જેમ શાકભાજીના પાકોમાં એવું હોય છે કે અલગ અલગ શાકભાજીને તેમના મૂળરૂપ પાણી જોવા મળે તો ફળ પાકોમાં પણ તેવું જ મળે છે કે જેટલું પાણી તેને જરૂર હોય પાકને તેટલું જ અપાય હા એ દરેક પાક માટે કયા પાકમાં વિશેષ પાણીની જરૂર દરેક પાક માટે જરૂરી છે કે જેને એના ડેઇલી વિકાસ માટે જે જરૂરી પાણી છે એ એટલું જ જોતું હોય છે ધારો કે કેળાની વાત કરીએ તો એની અંદર વધારે પાણી લગભગ પ્રતિ દિવસ તમારો પચાસથી સાઠ લીટર પાણી એક છોડને જરૂર પડતી હોય છે અને આંબો છે તો એને માટે થી વીસ લીટર પ્રતિ દિવસ પાણીની જરૂર પડતી હોય છે એ જ રીતે દાડમની અંદર વાત કરીએ તો છથી દસ લીટર પાણી પ્રતિ ઝાડ જેવી રીતે એનું સાઇઝ અને માલ હોય એ પ્રમાણે જરૂર પડતી હોય છે તો આ બધું એક કેલ્ક્યુલેશન કરી અને પ્રતિ દિવસ પાણી જો ડ્રીપ અવેલેબલ હોય તો ડ્રીપથી આપણે આપતા હોય છે એ કલાકોની ગણતરી કરીને નહીં તો પછી આપણે ખુલ્લા પાણીની અંદર એવી રીતે સાત દસ પંદર કે વીસ દિવસનો જેવી રીતે છોડની જરૂરિયાત હોય તે રીતે ખેડૂતો આપતા હોઈએ છીએ તો જયેશભાઈ ફળપાકની વાત કરી કે જ્યારે તે ફળ પાકી ગયું છે લેવાનો સમય આવી ગયો છે તો ત્યારે ખેડૂત શું ધ્યાન રાખી શકે હા તો જ્યારે ફળ બાકી જાય છે ધારો કે દાડમ છે કે કેરી છે તો સૌ પ્રથમ તો આપણે જોવાનું છે કે છેલ્લા એક દોઢ મહિના સુધી આપણે એની અંદર કોઈ જાતનો સ્પ્રે ના લે કે ઝેરી દવાઓનો કે જ્યારે કોઈ પણ ઝેરી દવાનો જ્યારે સ્પ્રે લેવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછા એક દોઢ મહિના સુધી એની અસર રહેતી હોય છે અને જે જ્યારે ખાવામાં જાય છે તો એ બીજા આપણા આપણા પેટમાં જ જવાનું હોય છે તો એ એક વસ્તુ ના થાય અને ઓછામાં ઓછી દવાઓ વાપરી અને ઓછામાં ઓછા કેમિકલ વાપરીને જે આપણે મેક્સિમમ પ્રોડક્શન લઈ શકીએ છીએ તો એના ઉપર ખેડૂતોએ વિચાર કરવાની જરૂર છે અને હાલની અંદર જોવા જાય તો માત્ર ઝેરી જ નહીં બિનઝેરી અથવા તો ઓર્ગેનિક ટાઈપની અંદર પણ એવી ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે કે જેનો ઉપયોગ આપણે છેલ્લા છેલ્લા સ્પ્રેની અંદર કરીએ તો કોઈ પણ જાતનું ફ્રૂટ ઉપર નુકસાન નથી થતું અને જે માણસોના હેલ્થ ઉપર પણ કોઈ જાતનું નુકસાન નથી કરતું જશભાઈ અત્યારે ઉનાળાની સિઝન હોય ત્યારે ખેડૂતોએ કયા ફળની ખેતી કરવી જોઈએ જેના કારણે તેઓને ખૂબ જ ફાયદાકારક રહે ફળ ભાગોની અંદર જોઈએ તો આમ તો જે નોર્મલી લાંબા ગાળાના પાક છે કે આંબા છે કે ખારેક છે કે દાડમ છે તો એક વખત લગાવી દીધા છે તો આપણે એની અંદર કોઈ સીઝન કે સમય પસંદ કરી શકતા નથી એ જ્યારે એની રીતે આવે છે ત્યારે જ આવે છે દાડમની અંદર આપણે સીઝન પસંદ કરી શકતા હોઈએ છીએ કે જાન્યુઆરીની અંદર હાર્વેસ્ટિંગ કરીએ કે માર્ચની અંદર હાર્વેસ્ટિંગ કરીએ કે અત્યારે કરીએ તો દાડમ માટે ચોઈસ છે બીજા જે પાકોની વાત કરીએ તો પોપૈયા છે કેળા છે તરબૂચ ટેટી તો એની અંદર આપણી જમીનની અનુકૂળતા પાણીની અવેલેબિલિટી અને બીજા જે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવેલેબિલિટી જોતી હોય દાર કટ્રીપ ઇરિગેશન છે કે ટ્રેક્ટર છે એ બધું આપણે ખેડૂતો આગળ હોય એ જરૂરી વસ્તુ જે જે અવેલેબિલિટી મુજબ અને જમીનના પ્રકાર મુજબ પસંદગી કરવામાં આવે તો લગભગ મેક્સિમમ ઉત્પાદન મેળવી શકાતું હોય છે જયેશભાઈ પણ પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને આપનો સંદેશ વધારે ઉત્પાદનની અંદર સંદેશ માટે જો કહે તો શક્ય તેટલો ઓછો ઝેરનો વપરાશ શક્ય તેટલું ઓછું કેમિકલ એટલે કે રાસાયણિક ખાતરથી જો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકતા હોય તો બને એટલા ઓછા કેમિકલ અને રસાયણોના ઉપયોગથી આપણે ખેતી પાકો પકવી અને સારો એવો ભાવ અને સારું એવું ઉત્પાદન મેળવીએ તો ભવિષ્યની અંદર આપણો જે કંઈ પ્રતિ એકર ઇન્કમ છે સારી એવી આપણે મેળવી શકીએ છીએ તો જયેશભાઈ આવનારા બે મહિનામાં પણ તે પણ જણાવી દો હા આવનારા સમયની અંદર વાત કરીએ તો ધારો કે કેરી છે તો એનું ઉતારવાનું પૂરું થઈ જશે તો જે કંઈ જૂના ફળ છે કે તૂટેલી ડાળીઓ છે એને આપણે એકઠી કરીને ખેતરની બહાર લઈને એનું ખાતર માટે બનાવવા માટે અથવા તો સગાઈ દેવાનું કામ આપણે કરવું જોઈએ આ સિવાય પાણીનું જે કંઈ પીવડાવવાનું છે એ રેગ્યુલર ચાલુ રાખવું જોઈએ અને જે એની અંદર કાપણી એટલે કે પ્રુનિંગનું કામ છે તો એ જુલાઈ મહિનાની અંદર આપણે લઈ અને છાણિયું ખાતરને એવું બધું જે આપવાનું છે એ જૂન જુલાઈની અંદર આપી અને ઝાડને થોડોક આરામ ત્રણ ચાર મહિના માટે આપવો જરૂરી હોય છે તો એ આપણે આપતા હોય છે દાડમની અંદર વાત કરીએ તો ઓલરેડી અત્યારે આરામની સિઝન જ છે એટલે એક મહિના કે બે મહિના પછી એની અંદર ઇથેફોલ છંટકાવ શરૂઆત થશે પાણી બંધ થઈને નો છંટકાવ થશે અને ફરીથી પાછું પાણી ચાલુ કરવાનું આવશે તો એની અંદર પણ જે આપણી હસ્ત બહાર કે મૃગ બહાર કે આંબે બહાર લેવાનું છે તો એ સમયગાળા દરમિયાન જે કંઈ આપણું જરૂરી છંટકાવો છે એ પૂરા કરી અને ઇથેફોલ અને એના પછીના સ્પ્રે લેવા માટે આપણે આગળ વધી શકીએ છીએ જયેશભાઈ અત્યારે ફળપાકો ખૂબ જ બગડતા જઈ રહ્યા છે તો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેના કારણે ફળનો બગાડ ન થાય અને લોકો સુધી તે ફળ પણ પહોંચે દવાની અંદર વાત કરીએ તો ઝેરી દવાઓનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો જોઈએ હર્બલ આધારિત દવાઓ જે બજારમાં ઉપલબ્ધ છે એનો ઉપયોગથી આપણે ફળને બહારનું પ્રોટેક્શન આપી શકીએ ધારો કે હોર્ટિકલ્ચર મિનરલ ઓઇલ જેવી રીતે વાત કરીએ એવી અને બીજી હર્બલ આધારિત દવાઓ છે કે જે ઓર્ગેનિક સર્ટિફાઈડ પણ હોય છે ઘણી વખત તો એનો પણ ઉપયોગ કરીને આપણે ફળની ક્વોલિટી જાળવી શકતા હોઈએ છીએ ને જ્યાં આપણા કાપણીથી માર્કેટ સુધીના સમયની અંદર બગડવાથી બચાવી શકતા હોઈએ છીએ જી તો જયેશભાઈ કૃષિ દર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને જ્ઞાનસભર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે તો ખેડૂત મિત્રો સમય હવે થયો છે છૂટા પડવાનો આશા રાખી રહ્યા છે કે કૃષિની અવનવી જ્ઞાન સભર અને ખેડૂતોને ઉપયોગી આ માહિતી આપને આ કાર્યક્રમમાં મળી હશે કૃષિ દર્પણ કાર્યક્રમમાં દરરોજ શનિ અને રવિવારે આપની સમક્ષ હાજર થતા રહીશું અત્યારે મને રજા આપશો આપ જોતા રહો કેટીવી ન્યુઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર